स्वादी एक्वर्ट छो दाखल नंबर पहला नहीं लेकिन एक्वर्ट छो आ लेक्चर में आपने बोलूं कुछ चलिए तेरे की कुछ होता ना दाखला मैं साथ ही होगा बोले कि बता सकता दाखला हो चाहे तुम्हारे स्क्रीन ओपन क्या करें और आनी अगर पहलो दाखलो हो चाहे तुम उस वक्त एक नजर मारे सौ प्रथम आम बात को तो एक नजर मारे एक नजर मारे एक रंग होता है हकीकत एक नजर मारे एक नजर मार चार एक नजर मार पांच भरमोर भरमोर पांच मोर सस्ट पूरी है और तुम्हारे नथिंग करो तो सो करो दाखले के चौ सौ ना भाग पर हो चौ सौ छे एक तुमने आ रही थे गणना में बाकी ना तुम्हारे तुम्हारे रहते गणना था के बे अब तीस बे सौ बे आठ बे चार बे बे और बे नहीं कितनी काट थे तो के कितनी जोड़ी थी तो के त्रोण जोड़ी थी आ त्रोण जोड़ी थी मतलब आप कि बे नहीं त्रोण काट गुनिया एक ना शिक्षा बे अब बे नहीं कितनी काट थी तो क्या आप बे से बे नहीं बे है हलो बे नहीं बे है बे नहीं बे का समझी क्यों नो तो क्या आप बे नहीं बे का तो बे नहीं सो का था गुनिया एक ना शिक्षा बे तो बे तेरी सो लाइक त्रोण आया त्रोण भी का तो बे नहीं त्रोण का था बे गुनिया बे गुनिया बे गुनिया बे त्रोण वक्त करो बे बे चार चार बे आम आठ चार होगा फरी जी सो कर दो पहला तुम्हारे वर्ग ने वर्गों ने दाखला होता है गुण जेने हमने सरल न रीत लागती हो ये आ रीत तुम्हारे करनी पड़े तो बे नी छो का है बे की गुणिया एक ना छेद बे बे तेरी छो त्रोण है त्रोण है का त्रोण बे नी त्रोण का बे नी त्रोण का छेद बे नो त्रोण वक्त गुणा कर आठ अनि आठवां दौर में जो रीत आ रही है अत्यारे के रीत आ तो के भाई अत्यारे सरल दाखल के बे छेद में से बे जोड़ी वाले के नाम करते हैं दाखल के आप 64 से 64 तो 64 ना वो भाग पड़ी सब बे जोड़ी थकी हुई तो के 8 गुणी 8 अच्छी होती 64 आउट 8 नी बे का 8 गुणी 8 करो 64 है गुणी है एक ना सिर्फ बे का बे बे उड़ी है तो कितना होता है 8 आ तो वाला छोड़ બીજી વસ્તુ મેં તમને એવી સમજાવી કે ભાઈ તમારે આ શું કરવાનું છે વર્ગ અને વર્ગમૂળની રીતે અવયવ કરવાના છે જેટલી જેટલી ઘાત આમાં બે ઘાત આમાં પાંચ પાંચ ઘાત થાય આમાં ત્રણ ત્રણ ઘાત થાય તો જેમાં છેદમાં જેટલા છે એટલી ઘાત ની ખાવી જોઈએ તમે એ રીતે કરી શકો સીધું આવડતું છે સીધું થાય દાખલા તરીકે બે ની પાંચ ઘાત કરો તો 30 થાય બે ની પાંચ ઘાત આયા ગુણ્યા એક ના છે પાંચ અબ સૌ આ બધી વસ્તુઓનો અભ્યાસ કરી લીધો છે આઠમા ધોરણમાં એ જ વસ્તુ ફરીથી રિપીટ કરું છું ઘાત ઘાતાંકમાં આ જ દાખલાઓ આવતા તમારે એ જ દાખલાઓ કે રાખવાની છે આ પાંચ પાંચ ની તો કેટલા આવશે બે આનો જવાબ શું આવશે બે ત્યારબાદ ત્રીજો દાખલો એમ જ થાય 25 25 25 50 100 ત્રણ ઘાત થાય પાંચ 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 25 25 25 50 100 તા 125 થી આ 125 આવી ગયા ત્રણ વખત થયા તો ત્રણ ખાત છે છેદમાં તો પાંચ ની કેટલી ઘાત ત્રણ ઘાત ગુણ્યા એક ના છેદમાં ત્રણ છેદ બી કે આ પાંચ હવે નવ નો આવે તો નવ માં પણ એમ જ થાય નવ ની બે જ વસ્તુ થાય ત્રણ ની બે ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ ની બે ઘાત ગુણ્યા ત્રણ ના છેદમાં બે આ જ વસ્તુ થાય નવ ના બીજા કઈ ભાગ નહીં તો ત્રણ ની બે ઘાત ત્રણ ત્રણ નવ गुणिया का तो गुणा अंदाज है अबे तो आ अंश के वाय बे आ छेद के वाय बच्चे गुणा का संबंध है आ बच्चे गुणा का संबंध है तो तुम्हारे का लक्ष्य नाम थी बे गुणिया करना छे तो बे आओ तुम बड़ी गया छे अपना हो करता बे उड़ा तो सो हो जाए आ बे बे उड़े तो कितना हो जाए तो 3 गुणिया 3 मतलब 3 की कितनी घात है 3 તો 3 ની 3 ઘાત થાય તો કોણ ઘાત શું થાય 3 ગુણ્યા 3 ગુણ્યા 3 તન તન નો ભાગ 3 27 હવે પ્રશ્ન પર બે સાદરૂપ આપવાની ની અંદર પણ એવી જ વસ્તુ કરવાની છે આમાં જે છે એ જ વસ્તુ આમાં આમાં અત્યાર સુધી દાખલાઓ બે હતા એમાં મોસ્ટ ઓફ એક હતો વંશ અને આની અંદર મોસ્ટ ઓફ એક કે છે નહીં અને માઇનસ 7 વાળા દાખલા બહુ છે તો 9 છે તો 3 ની 2 ઘાત ગુણ્યા તન ના છે 2 તો ઉડાડીએ હવે આ દાખલો છે એ બે સમાન દાખલાઓ છે અહીંયા આપણે ગણી નાખ્યો છે અને પાછો ગણવાની કોશિશ નહીં કરી
આ દાખલો એક વખત આવી ગયો છે આ ચોથો દાખલો નથી આ કેટલામો દાખલો છે પહેલો દાખલો છે આપણે આજે કહીએ ઈ દાખલો અહીંયા છે હવે બીજો દાખલો જોઈએ હવે એના પછીનો બીજો દાખલો 32 2 ના છેદમાં 5 ના હમણાં આપણે 32 વાળો દાખલો કર્યો કેટલા હતા તો કે 2 ની 5 ઘાત કરી અહીં ઈ જ વસ્તુ કરવાનું 2 ની 5 ઘાત ગુણ્યા 2 ના છેદ મિત્રો ઘાત મુક્તિ વખતે જો આયા તમે કેમ આ 325 જેવું લાગે પણ ઘાત આધાર ને ઘાત નો થોડો ફરક હોય હા 32 ને 2 ના છેદ 5 જેથી કરીને તમે અલગ લખી શકો આધાર ને ઘાત તો 5 5 ઉડાડી દો 5 અંશ માં 5 છેદ માં નીકળી ગયું તો 2 ની 2 ઘાત તો 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 કેટલા થશે 4 હવે દાખલો નંબર 3 એના જેવો છે હવે તમને બધાને આ ખ્યાલ આવી ગઈ હશે કેમ થાય છે 2 નો 4 વખત ગુણાકાર કરો 16 બેની 4 ગુણ્યા 50 50 સાથે બેની 3 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 4 સાથે 8 હવે એના પછી 125 ની માઈનસ 1 ના છેદમાં 3 125 ની માઈનસ 1 ના છેદમાં 3 ઘાત 125 એટલે 5 ની 3 ઘાત હવે 5 ની 3 ઘાત ગુણ્યા માઈનસ 1 ના છેદમાં 3 અંતર ઉડાડા 5 ની કેટલી ઘાત માઈનસ 1 હવે સાદુરૂપમાં માઈનસ ઘાત કેટલી આવે નહીં તો એને કેવી કરવી પડે પ્લસ કરવી પ્લસ કરવી પડે ધોરણ 8 માં શીખી ગયા તમે આ ઘાત જ્યારે માઈનસ હોય ત્યારે તમારે પ્લસ કરવી તો ક્યાં લઈ જાવ 1 ના છેદ 1 ના છેદમાં 5 ની 1 ઘાત મતલબ થશે 1 ના છેદમાં 5 1 ના છેદમાં 5 ની 1 ઘાત તો મતલબ શું થાય એક ના છેદમાં 5 થાય હવે આવી રીતે તમારે આવું ધોરણ 7 માં ખાલી જગ્યા હોય એક ના છેદમાં અહીં આવતા 2 એક ના છેદમાં 2 આવતા તમે શું લખતા 2 ની માઈનસ 1 તો એને તમે છેદમાં લઈ જાવ એક ના છેદમાં કેટલા 2 થાય બીજી વસ્તુ આપણે નીકળી હવે દાખલા નંબર 3 જેની અંદર હવે બે બે રકમો ભેગી થાય છે તો બે બે રકમો ભેગી થાય છે તે બે બે રકમોની અંદર સૌપ્રથમ તમે જુઓ બે ની બે ના છેદમાં 3 એની એક ના છેદમાં 5 બે માં આધાર સરખા છે આધાર સરખા હોય ગુણાકાર હોય તો ઘાત નો સરવાળો ઘાત ઘાતાંકના નિયમો સરખું થાય તો આધાર સરખા છે ગુણાકાર પછી ઘાત નો સરવાળો થાય તો બે ની બે ના છેદમાં 3 વત્તા એક ના છેદમાં 5 ઘાત નો સરવાળો થાય તો સરવાળો આપણે કર્યો હોય તો 2 ના 2 હવે શું કરવાનું ચોકડી ગુણાકાર કરવાનો 3 5 15 15 30 સોરી 5 3 5 2 10 અને 3 1 3 2 ની 10 ને 3 કેટલા થશે 13 છેદમાં 15 એનો જવાબ આવશે 2 ની 13 ના છેદમાં 15 ફરીથી કેમ થયો ફરીથી કેમ થયો બે આધાર છે બે સરખા છે ઘાતનો સરવાળો કર્યો ઘાતનો સરવાળો કેટલો થયો તો કે ભાઈ ચોકડી ગુણાકાર કર્યો 5 3 15 છેદનો છેદમાં અંશનો ચોકડી ગુણાકાર 5 2 10 3 1 3 10 ને 3 13 13 ના છેદમાં 15 એના પછીનો દાખલો આ એના જેવો જ દાખલો છે શું કહે છે તો કે 3 ના 3 ચાલો ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર થાય તો ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો 1 ના છેદમાં 3 ગુણ્યા 7 તો થાય શું હે તો કે ભાઈ 3 ની 7 ના છેદમાં 3 આવું થાય તો 3 ની 7 ના છેદમાં 3 ની ઘાત થઈ અને બીજી રીતે કે થઈ શકે 3 ની 7 ના છેદમાં 3 છે બીજી રીતે થાય તો શું થાય તો કે 3 ની 7 નો ની આ છેદમાં ઘાત છે હમણાં કીધું અંશમાં થી આ છેદમાં લઈ ગયા તો પ્લસ થઈ પ્લસ હોય અંશમાં લઈ જાવ માઇનસ થાય તો 3 ઘાત ને ઉપર લઈ જાવ તો કેવી થઈ માઇનસ ઘાત થાય તો કે 3 ની 7 તેરી 21 પણ કે માઇનસ આ અથવા આ આવી શકે બે દાખલાઓના જવાબ સરખા આવે બે દાખલાઓ જે છે એ 3 ની 7 ના છેદમાં 3 લખો તો ચાલે કઈ બધી જગ્યાએ ચલાવતા ન હોય એની અંદર તમારે આ રીતે કરવી પડે હવે એના પછી કે ભાઈ 11 ને 1 ના છેદમાં 2 ભાગાકાર 11 ને 1 ના છેદમાં 4 હવે અહીંયા ગુણાકાર હતો અહીંયા શું છે ભાગાકાર ગુણાકાર હતો તો શું કર્યું સરવાળો કર્યો ભાગાકાર હતો શું કરવાનું બાદબાકી કરવાની તો બાદબાકી હું કરું તો શું થાય તો કે 11 ની 1 ના છેદમાં 2 માઈનસ 1 ના છેદમાં 4 હવે આમ બાદબાકી કરું તો આમાં લસાઅ ન લેવાય ગુણાકાર કોણ કરાય કરવો હોય તો કરી શકે જો આવ ગયા ચાલ 4 2 8
चार एक चार माइनस बे एक थो गए अग्यार चार पास बे तो बे हम भूल कई थे जो चार एक चार के चार के माइनस आए शू का वे माइनस तो माइनस चार आए चार एक चार तो चार के चार तो छेद आठ ત્યારબાદ ન સમજાય તો મને તમે ફરીથી રિવિઝન કરવા માટેનો અનુરોધ પણ કમેન્ટ દ્વારા કરી શકો છો.